मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे पाठ 16 मारू घर विषय अभ्यास करी गया। आजे हवे आपणे एनो स्वाध्याय जोईशुं। तो प्रश्न नंबर 1, नीचे आपेला प्रश्नोना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। 1, पाकू मकान कई कई वस्तुओमांथी बने छे। तो पाकू मकान बनावुं होय तो ए सेमांथी बने छे, सीमेंट, रेती, लोखंड वगैरेमांथी पाकू मकान बनावी शकाय छे। बीजो, असममां जे वधु वरसाद पड़े छे त्यां लोको घरमां जवा माटे शानो उपयोग करे छे? असममां वधु वरसाद पड़े छे माटे ए लोको घरमां जवा माटे लाकडानी सीढ़ी। 3, एक ज मकानमां जुदा जुदा माळे घणा बधा कुटुंबो रही शके तेने केवुं मकान कहेवाय? तो बहुमाळी मकान। 4, मकानना सौथी नीचेना भागने शुं कहेवाय? मकाननो सौथी नीचेनो भाग एने शुं कहीशुं आपणे? भोय तळિયું। 5, सरोवरमां સહેલગા માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય? તો હાઉસ બોટ। 6, કાચા મકાનની દિવાલ શાની બનેલી હોય છે? કાચું મકાન છે એની દિવાલો શેની બનેલી હોય છે? તો લીંપણ અને માટીની બનેલી હોય છે। 7, ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે? એવું કઈ રાજ્ય છે કે જ્યાં વર્ષમાં એમ કે મોટા ભાગના એટલે કે વધારે દિવસોમાં વરસાદ પડે છે? અસમ। 8, ઇગ્લુ શું છે? ઇગ્લુ એ શું છે? તો બરફનું ઘર છે। ઇગ્લુ એ શું છે? બરફનું ઘર છે। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। શું છે ખાલી જગ્યા પૂરવાની છે? 1, કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે। કચ્છમાં જે મકાનો બનાવવામાં આવે છે એવા મકાનોને શું કહેવાય? ભૂંગો। 2, વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે, લાકડાના। 3, મકાનના ઘર બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે, ઇગ્લુ। 4, બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, શું કહેવાય? એને કાહવા। 5, બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગા કરી, તો શ્રીનગરમાં શેમાં સહેલગા કરી હતી? દાલ સરોવરમાં બાળકોએ સહેલગા કરી હતી। 6, જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે, કેવી હોય છે? ઢાળવાળી, કે પાણી બધું નીચે પડી જાય માટે ઢાળવાળી છત હોય છે। 7, જે મકાનનું ભોય તળિયું અને દિવાલ માટી જે મકાનનું ભોયતળિયું અને દિવાલ માટી લીંપણ કે છાનનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય, અને કેવું મકાન કહેવાય? કાચું મકાન। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોના ખરા ખોટા જણાવો। તો પહેલું, શહેરમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે। શહેરમાં કાચા મકાનો હોય? ના, તો ખોટું। 2, પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે, સાચું। 3, કાશ્મીરી ઓ બરફમાંથી બનાવેલા ઘર ઇગ્લુમાં રહે છે, તો ખોટું। નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે, સાચું। 5, વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે, તો ખોટું, એ કેવા? ઢાળવાળી હોય એમની છત, તો ધાબું હોય નહીં। 6, બહુમાળી ઇમારતોમાં 5થી વધુ માળ પણ હોઈ શકે છે, તો સાચું। પ્રશ્ન નંબર 4,
બંધ બેસતા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધી અહીંયા લખવાનો રહેશે તો પહેલું બરફમાંથી બનાવેલું ઘર તો એને શું કહેવાય ઈગલુ બે કાશ્મીરનું પીણું તો કાહવા ત્રણ દાલ સરો વર તો એને શું આવશે સિકારા ચાર વધુ માળવાળું મકાન એટલે કે બહુમાળી મકાન પ્રશ્ન નંબર પાંચ તમારું ઘર જેથી બનેલું હોય તેના પર સાચું કરો આપણું ઘર જેનાથી બનાવેલું હોય એના પર આપણે રાઈટનું નિશાન કરવાનું છે તો અત્યારના મકાનો શેનાથી બનેલા હોય ઘાસથી બનેલા હોય છે ના છાણ તો નહીં આવે લાકડું હા સિમેન્ટ તો હા પછી કેનવાસ તો નહીં આવે લોખંડ હા પ્લાસ્ટિકનું ઘર હોય ભાઈ ના હોય ચૂનાના પથ્થર તો હા વાંસનું હોય ના હોય ઈંટો હા કાચ હા અને પથ્થરના બનેલા હોય છે હવે નેક્સ્ટ પાછળ જોઈશું આપણે તો અહીંયા શું છે જુઓ બીજું ચિત્ર જુઓ જોડો અને જોયેલા ઘર દોડો તો અહીંયા શું છે આપણે બધા જ ચિત્રોને જોવાના છે અને અહીંયા બ વિભાગમાં નામ આપેલા છે એની સાથે આપણે શું કરવાનું છે જોડવાનું છે અને જે જોયેલું હોય એવું ચિત્ર અહીંયા તમારે દોરવાનું રહેશે તો સૌથી પહેલું મકાન કયું છે જુઓ તો આ બરફનું ઘર એટલે કે ઈગલુ છે તો આપણે એને એક નંબરને ક્યાં જોડીશું બીજા જ નંબર સાથે બરફનું ઘર એના પછી બીજા નંબરનું ચિત્ર છે એ શેનું છે જુઓ તો બધા ધ્યાનથી બીજા નંબરનું ઘર એ ઘર જેવી હોડી પાણીમાં છે ને પણ ઘર જેવું જ છે તો ઘર જેવી હોડી અહીંયા આપણે પાંચ નંબર લખી દઈશું ત્રીજા નંબરનું ચિત્ર છે એ શેનું છે બહુમાળી મકાન છે તો અહીંયા ત્રણમાં આપણે છ નંબર લખી દઈશું ચોથા નંબરનું છે એ જુઓ તો શું છે એ તંબુ છે તો અહીંયા આપણે શું લખી દઈશું તંબુ સાથે જોડવાનું તો અહીંયા ચાર નંબરમાં ત્રણ લખી દઈશું એના પછી આપણે આ ચિત્ર જુઓ તો પાંચમા નંબરનું એ શું છે ઝૂંપડી છે તો એક નંબરમાં જોડીશું એના પછી છઠ્ઠા નંબરનું એ શું છે ભૂંગો છે તો અહીંયા ચાર નંબરમાં એને જોડવાનું અને અહીંયા ચાર નંબર લખીશું એના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ છે નીચે આપેલા મકાનના વિવિધ ભાગોના ચિત્રો જુઓ કૌંસમાં આપેલા શબ્દોને મકાનના જે ભાગમાં લાગુ પડે તે રીતે ચિત્રને નીચે લખો અહીંયા કૌંસમાં બધા નામ આપેલા છે આપણા મકાનમાં કયા કયા ભાગો હોય છે એના નામ છે તો એને સાચા મકાન સાથે સાચા ભાગ સાથે જોડવા લખવાનું છે આ જોઈએ તો કયો ભાગ છે આપણા ઘરનો આવો ભાગ હોય એને કયો ભાગ કહી શકાય આપણે તો સુવાનો રૂમ આવ્યું ને અહીંયા જુઓ સુવાનો રૂમ છે અહીંયા તો અહીંયા શું લખીશું આપણે સુવાનો રૂમ બીજા નંબરનું ચિત્ર છે જુઓ તો ધ્યાનથી શું છે બાથરૂમ નાહવા માટેનું જગ્યા તો અહીંયા લખીશું બાથરૂમ ત્રીજા નંબરનું છે એ જુઓ તો ધ્યાનથી રસોડું છે તો અહીંયા શું લખીશું આપણે રસોડું એના પછીનો શું છે આ ડાઇનિંગ રૂમ જમવા માટેની જગ્યા અને પાંચમા નંબરમાં બેઠક રૂમ દેખાય છે હવે પ્રશ્ન નંબર સાત જુઓ નીચેના પ્રશ્નના ઉત્તર એક કે બે વાક્યમાં લખો એક બે વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રશ્નના જવાબ એક કે બે વાક્યમાં લખવાનો રહેશે તો એક પાકું
મકાન કોને કહેવાય? હવે આપણે જોઈએ કે પાકું મકાન કોને કહીશું આપણે? જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટથી બનેલી હોય, છત ઉપર પતરા કે સિમેન્ટનું દાવું હોય અને ભોય તળિયું સિમેન્ટ પથ્થર કે લાદી હોય તેવા મકાનને પાકું મકાન કહેવાય. આપણું ઘર છે એ કેવું છે? પાકું મકાન જ છે. તો એ રીતના મકાનને આપણે પાકું મકાન કહીશું. બીજા નંબરનો પ્રશ્ન, કાચું મકાન કોને કહેવાય? કાચા મકાનો કેવા હોય? જે મકાનની દિવાલો અને છત વાંસ, ઘાસ, કાપડ, પતરા, નળિયા કે માટીની બનેલી હોય તથા ભોય તળિયું માટી લીંપણ કે છાણનું બનેલું હોય એવા મકાનોને કાચું મકાન કહેવાય. પ્રશ્ન નંબર 3, તમારું મકાન કાચું છે કે પાકું? આપણું મકાન કેવું છે? તો મારું મકાન પાકું છે. તેની દિવાલો શેની બનેલી હોય? ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી છે. તેની છત પર પતરા અને એનું ભોય તળિયું લાદીનું બનેલું છે. તો આવું મકાન કેવું હોય? પાકું મકાન હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતા હશે? દાદર એટલે કે સીડી. ભૂપેનના ઘરમાંથી સીડી કેમ લઈ લેવામાં આવે છે? તો રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે. એના માટે કેમ કે સીડી લઈ લેવામાં આવે છે. પાંચમું, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. ચમેલીનું ઘર ક્યાં હતું? તો મનાલીમાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, છઠ્ઠો, તમારા ઘરમાં કેવા કેવા પ્રકાર તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? આપણા ગામની અંદર કેવા કેવા પ્રકારના મકાનો જોવા મળે છે? તો મારા ગામમાં પાકા મકાન, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાન, નળિયા કે પતરાવાળા મકાનો એમ જુદા જુદા પ્રકારના મકાનો જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, એસ્કિમોના બરફથી બનેલા ઘરને શું કહેવામાં આવે છે? તો એસ્કિમોના બરફથી બનેલા ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે. એ ઘરને શું કહેવાય આપણે? ઇગ્લુ. પ્રશ્ન 8, હાઉસ બોટ શું કામમાં આવે છે? તો નાવડીમાં બનાવેલું ઘર એટલે હાઉસ બોટ. પ્રવાસે આવેલા લોકો હાઉસ બોટ દ્વારા સરોવરની સહેલગાહ કરી શકે છે અને નૌકા વિહારનો આનંદ માણી શકે છે. તો જ્યારે પ્રવાસ માટે લોકો આવે છે એ લોકો નૌકા વિહારનો આનંદ માણે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉનો પ્રશ્ન 8 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.